હલ્લો દોસ્તો કેમ છો મજામાં ને ઇન્ડોઆઈસમાં આપ સૌનું સ્વાગત છે આજનો આપણો પહેલો આર્ટિકલ બીડુ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમના બારમાં છે જુઓ ન્યૂઝ શું છે ચાઇનાના પ્રેસિડેન્ટ સી જિનપિંગે ચાઈનાની ખુદની નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ જેનું નામ છે બીડુ તો તેને ઓફિશિયલી કમિશન કરી દીધી છે તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ આ આર્ટિકલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તમે અગર યુપીએસસીનું પ્રીવિયસ ઇયરનું પેપર જોશો જીપીએસસીનું પ્રીવિયસ ઇયરનું પેપર જોશો અને સ્પીપાનું પેપર જોશો તો ત્રણેયમાં સમગ્ર વિશ્વમાં જે પણ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ જોવા મળે છે તો તેના વિશે ક્વેશ્ચન પૂછેલા છે બે હજાર સત્તરમાં નાવિક વિશે ક્વેશ્ચન આવેલો હતો જેનું બીજું નામ ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે આઈ આર એન એસ એસ તો આના વિશે પણ ક્વેશ્ચન આવેલો હતો એના હિસાબથી આ આર્ટિકલ ત્રણે એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થાય છે તો તમારે આ વિડીયોમાં સાથે બની રહેવાનું છે તો જો અત્યારે તો ન્યૂઝ એ છે કે ચાઇનાએ ખુદની નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ બીડુને કમિશન કરી છે તો હવે હું તમને પહેલાં તો બીજી કઈ કઈ કન્ટ્રીની ખુદની નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે તો એના તમને નામ કહી દઉં કારણ કે મેચ ધ ફોલોઇંગમાં આ પ્રકારના ક્વેશ્ચન એક વખત ફરીથી આવી શકે છે ઓલરેડી પૂછાયેલો છે તો તમને ખબર હોવી જોઈએ જો સૌથી પહેલાં તો આ જીપીએસનું નામ તો તમે સાંભળી જશે અને આપણે બધા યુઝ પણ કરીએ છીએ તો જીપીએસનું ફૂલ ફોર્મ થાય છે ગ્લોબલ પોઝિશનિંગ સર્વિસ ઠીક છે તો આજે ગ્લોબલ પોઝિશનિંગ સર્વિસ જીપીએસ આ સમગ્ર વૈશ્વિક લેવલે કાર્ય કરે છે કોઈ પર્ટિક્યુલર કન્ટ્રીનું નથી એટલે કે જીપીએસ બધી કન્ટ્રીને સર્વિસ પ્રોવાઈડ કરે છે અને આને ઓન કોણ કરે છે માલિકી કોની છે તો યુએસ ગવર્મેન્ટની માલિકી છે પરંતુ ઓપરેટ કોણ કરે છે તો યુએસએની એરફોર્સ આને ઓપરેટ કરે છે પછી રશિયાની ખુદની નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે જેનું નામ છે ગ્લોનાસ તો ગ્લોનાસ કોની નેવિગેશન સિસ્ટમ છે તો રશિયાની છે પછી જે યુરોપિયન યુનિયન છે તો તેની નેવિગેશન સિસ્ટમનું નામ શું છે તો ગેલિલિયો પણ સમજ પડી કે ગેલિલિયો કોની નેવિગેશન સિસ્ટમ છે તો યુરોપિયન યુનિયનની છે અને ઇન્ડિયાની નેવિગેશન સિસ્ટમનું નામ શું છે તો ઇન્ડિયાની ખુદની નેવિગેશન સિસ્ટમ છે હજુ આ ફૂલ્લી ઓપરેશનલ નથી પરંતુ હજુ આમાં વર્ક ચાલી રહ્યું છે તો આનું ફૂલપમ્પ છે આનું નામ છે નાવિક હવે આ જે નાવિક છે તો એક ફેન્સી નામ છે આનું જે ઓફિશિયલ નામ છે તો તે આઈ આર એન એસએસ છે ઠીક છે આનું ફૂલફોર્મ થાય છે ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ અને આનું જે ફેન્સી નામ છે આઈ આર ફેન્સી નામ શું છે તો નાવિક છે અને જેનું ફૂલફોર્મ છે નેવિગેશન વિથ ઇન્ડિયન કોન્સ્ટિલેશન આના વિશે હું તમને ક્વેશ્ચન પૂછવાનું છું એટલા માટે હું તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપતો નથી તો તમારે આ વિડીયોમાં બન્યું રહેવાનું છે ઠીક છે હવે જો તમને એક ક્વેશ્ચન થશે કે આ જીપીએસ આટલી સરસ સર્વિસ આપે છે તો આ બધી કન્ટ્રી ખુદની સેટેલાઇટ સિસ્ટમ કેમ બનાવી રહી છે તો જો આની પાછળ પણ જીઓ પોલિટિકલ રીઝન કાર્ય કરે છે તો એ પણ હું તમને એકદમ ડિટેલમાં સમજાઈ જો તમને ખબર હશે કે અત્યારે જે ઇન્ડિયાના યુ યુએસએના રિલેશન છે ને તો ભૂતકાળમાં ઇન્ડિયા અને ઇન્ડો યુએસ જે આપણા રિલેશન હતા તો આટલા એકદમ મજબૂત ન હતા તમને ખબર હોય તો કે જ્યારે ઇન્ડિયા અને પાકિસ્તાનની જ્યારે વોર થઈ ઇન્ડિયા પાકિસ્તાનની ત્યારે જે યુએસએ છે તો તેણે ઇન્ડિયાને પોતાની જે જીપીએસની સર્વિસ છે તો તે આપવાનું મનાઈ કરી દીધી હતી અને આ જ પ્રકારની પરિસ્થિતિ જો હવે ફ્યુચરમાં ઊભી થાય અને જો તમને ખબર છે કે જે ચાઇના છે એના એનએસિઆઈ જે રશિયા છે તો આ બધી જે ચાઇના છે રશિયા છે તો આ લોકોને યુએસએ સાથે શું છે રાયલરી છે એટલે કે યુએસએ સાથે એમની બનતી નથી હવે માની લો કે ફ્યુચરની અંદર યુએસએ અને ચાઇનાનું યુદ્ધ થાય અથવા તો યુએસએ અને યુએસએ અને રશિયાનું યુદ્ધ થાય અને આવા સમયે જો ખાસ કરીને ચાઇના છે એના સિવાય રશિયાના જે પણ ડિફેન્સ ઇક્વિપમેન્ટ હોય તો તે જીપીએસ ઉપર ડિપેન્ડ હોય અને આજ સમયે યુએસએ પોતાનું જીપીએસ સર્વિસ આપવાનું બંધ કરી દે તો ચાઇના શું કરી લે કશું જ ના થાય સમજી ગયા કારણ કે આ બધા જે તમને ખબર હશે કે જે સેટેલાઇટ છે એના સિવાય જે પણ ડિફેન્સ ઇક્વિપમેન્ટ હોય છે તો આ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક જે સેટેલાઇટ ખાસ કરીને જે નેવિગેશન સિસ્ટમ છે તો એના ઉપર ડિપેન્ડ કરતી હોય છે અને આવા સમયે જો યુએસએ પોતાની સિસ્ટમ આપવાનું બંધ કરી દે તો આ બધી જે કન્ટ્રીઝ છે તો તેને ક્યાંક ને ક્યાંક બહુ જ મોટું નુકસાન ભોગવવું પડે અને આ જ વસ્તુને ધ્યાનમાં લઈને ઇન્ડિયાની જે પણ પરિસ્થિતિ થઈ એ ફ્યુચરમાં ના થાય તો બધી કન્ટ્રીએ આમાંથી એક મેસેજ શીખીને શું કર્યું ખુદની જે નેવિગેશન સિસ્ટમ છે તો તે ડેવલપ કરી દીધી અને કોઈ પણ કન્ટ્રીઝ ખાસ કરીને જે મોટી કન્ટ્રીઝ છે તો તે હવે યુએસએ ઉપર ડિપેન્ડ રહેવા માંગતી નથી અને એ જ હિસાબથી એ લોકોએ ખુદની નેવિગેશન સિસ્ટમ સિસ્ટમ ડેવલપ કરી છે અને ઇન્ડિયાને પણ ખોટું લાગી ગયું અને ઇન્ડિયાએ પણ કીધું કે ભાઈ યુએસએ એક વખત અમારી સાથે ગદારી કરી તો ભવિષ્યમાં હવે યુએસએનો ભરોસો ના થાય અને એ જ હિસાબથી ઇન્ડિયાએ ભાઈ એવું કીધું કે ભાઈ અમે પણ અમારી ખુદની હવે સેટેલાઇટ સિસ્ટમને ડેવલપ કરશું અને આ જે સેટેલાઇટ સિસ્ટમ છે ને તો તે સમગ્ર વિશ્વ માટે નહીં હોય ઇન્ડિયા અને ઇન્ડિયાની આસપાસની કન્ટ્રી માટે હશે તો આના વિશે જ હું તમને ક્વેશ્ચન પૂછવાનો છું તો થોડીવાર તમે પેશન્સ રાખજો તો ઇન્ડિયાની જે નેવિગેશન સિસ્ટમ છે તો તે સમગ્ર વિશ્વ માટે નથી તો આ પણ તમને ખબર પડી ગઈ અને આ જ હિસાબથી આજ જ રીઝનથી દરેક કન્ટ્રી ખુદની જે ખાસ કરીને મોટી મોટી કન્ટ્રીઝ છે તો તેને ખુદની નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે તો તે બનાવી છે તો અમે તમને રીઝન આપ્યું હવે આપણે ચાઇનાની થોડી મોટી મોટી વાતો કરી લઈએ આ જો ખાસ કરીને ચાઇના વિશે આટલા બધા ડિટેલમાં ક્વેશ્ચન તો નહીં પૂછાય પણ હવે આપણે ત્યાં ડિસ્કસ કરવા બેઠા છીએ તો થોડી ઇન્ફોર્મેશન લઈ લઈએ કે આ જે બીડુ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે તો તેની પોઝિટિવ વાતો કઈ છે તો જો પોઝિટિવ વાત તો એ છે કે ખાસ કરીને જે યુએસએનું જીપીએસ છે તો તેની પોઝિશનિંગ એક્યુરેસીની વાત કરીએ પોઝિશનિંગ એક્યુરેસીની વાત કરીએ તો એની પોઝિશનિંગ એક્યુરેસી કેટલી છે ટુ ટુ મીટર છે જો યુએસએનું જીપીએસ છે તો તેની જે પોઝિશનિંગ એક્યુરેસી છે તો તે ટુ ટુ મીટર છે એટલે કે બે પોઈન્ટ બે મીટર એરિયામાં એની જે પોઝિશનિંગની જે એક્યુરેસી છે તો તે ખૂબ જ વધુ હોય છે પરંતુ આ જે ચાઇનાનું બીડું છે ચાઇનાનું બીડું તો એની પોઝિશનિંગ એક્યુરેસી કેટલી છે તો દસ મીટર જેટલી છે ટેન મીટર એટલે કે જે નું જીપીએસ છે તો તેનાથી પણ વધારે પાવરફુલ આ ચાઇનાનું બીડું છે તો આ તમને ખબર પડી ગઈ હવે જો આવા ક્વેશ્ચન પૂછાય ને કારણ કે ચાઇનાની વસ્તુ ઉપર જલ્દી કોઈ ભરોસો કરતા નથી પણ આપણે અત્યારે ઇન્ફોર્મેશન લેવા બેઠા છે એટલે આપણે ડિસ્કસ કરીએ છે અને આ જે બીડું છે તો તેનું કામ ક્યારથી શરૂ થયું હતું તો નાઇન્ટીન નાઇન્ટી ફોરમાં માં નાઇન્ટી ફોરમાં ઇનિશિયલી આ જે સેટેલાઇટ સિસ્ટમ છે તો તેના જે તેના ઉપર જે વર્ક છે તો તે ચાઇના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ફાઇનલી થયું છે અને હવે તેને કમિશન પણ કરવામાં આવ્યું છે અને એમાં કયા કયા પ્રકારની સર્વિસ આપવામાં આવશે તો સર્વિસમાં તો ખાસ કરીને પહેલા પણ મેં તમને કીધું કે જે પણ પોઝિશનિંગ એક્યુરેસી છે એના સિવાય નેવિગેશનની છે જે આપણે જીપીએસ યુઝ કરીને જે વેરિયસ જે આપણે લોકેશનને ટ્રેક કરીને આપણે જતા હોઈએ છીએ તો એ પ્રકારની નેવિગેશનની સર્વિસ આપવામાં આવશે ટાઈમિંગ છે એના સિવાય જે શોર્ટ મેસેજિંગ શોર્ટ મેસેજિંગ કમ્યુનિકેશન છે તો આ બધી સર્વિસ આપવામાં આવશે અને અત્યારે ચાઇનાએ ખુદ પોતાની નેવિગેશન સિસ્ટમને કમિશન કરી છે તો આ જ સાથે હવે સમગ્ર વિશ્વમાં જે વેરિયસ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ છે તો તેની સાથે હવે ચાઇના શું કરશે કોમ્પિટ કરશે તો એ તો ભલે કર્યા રાખે હવે ક્વેશ્ચન આવવા નથી મેં તમને આજે ઇન્ફોર્મેશન આપીને ત્યાંથી જ ક્વેશ્ચન બનશે હવે હું તમને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછું છું અને આપણે ઇન્ડિયાના યુપીએસસીની તૈયારી કરીએ છીએ તો તમને એની ખબર હોવી જોઈએ કે જે નાવિક છે ને નાવિક તો એમાં તમારે કહેવાનું છે કે એ કેટલા સેટેલાઇટનું એક કોન્સ્ટિલેશન છે કારણ કે આમાં વેરિયસ સેટેલાઇટને યુનો વારાફરતી લોન્ચ કરવામાં આવે છે અને બધા સેટેલાઇટનું એક કોન્સ્ટિલેશન કરવામાં આવ્યું છે અને આમાં જે કેટલાક સેટેલાઇટ છે તો તે જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં છે અને કેટલાક સેટેલાઇટ જીઓ સિન્ક્રોન ઓર્બિટમાં છે તો તમારે જીઓ સ્ટેશનરી ઓર્બિટમાં કેટલા સેટેલાઇટ છે અને જીઓ સિંક્રોનસ ઓર્બિટમાં કેટલા સેટેલાઇટ છે આ પણ તમારે કહેવાનું છે એના સિવાય એટલું પણ કહેજો કે આ જે નાવિક છે ને તો તે કેટલા એરિયાને કવર કરશે ઇન્ડિયાને તો કવર કરશે જ તે પણ ઇન્ડિયાની આસપાસ પણ કેટલાક કિલોમીટરનો એરિયા આ નાવિક છે કવર કરવાનું છે તો આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં તમે એટલું કહેજો તો તમારું જે પ્રિપેરેશન છે તો સાથે સાથે એક કહેવાય ને કે જે કન્ટેમ્પરરી અફેર્સ છે તો એની સાથે પણ તમારી પ્રિપેરેશન થતી રહેશે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તે મહાત્મા ગાંધી સેતુના ભારમાં છે તો આ જે મહાત્મા ગાંધી સેતુ છે ને તો તે કયા સ્ટેટમાં છે બસ આ તમારે યાદ રાખવાનું છે સેતુનો મતલબ થાય બ્રિજ આપણે જે બ્રિજ છે તો તેને હિન્દીમાં સેતુ કહે છે તો આ બિહારની અંદર આવેલો બ્રિજ છે અને કઈ નદી ઉપર છે તો તે ગંગા રિવર ઉપર ગંગા રિવર ઉપર આ મહાત્મા ગાંધી બ્રિજને બાંધવામાં આવે છે અને આ જે બ્રિજ છે તો તે સાઉથ પટનાને સાઉથ પટનાને જે નોર્થ હરિપુર છે તો તેની સાથે કનેક્ટ કરે છે તો આ પણ તમે યાદ રાખજો કે બિહારમાં ગંગા નદી ઉપર આવેલો બ્રિજ છે જે સાઉથ પટનાને જે નોર્થ હજીપુર છે હજીપુર તો એની સાથે આ કનેક્ટ કરે છે અને આ બ્રિજની લંબાઈ કેટલી છે આ યાદ રાખવાની જરૂર નથી પાંચ હજાર સાતસો ને પચાસ મીટર આની લંબાઈ છે આ જસ્ટ ઇન્ફોર્મેશન માટે છે પરંતુ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે આ ઇન્ડિયાનો થર્ડ લોન્ગેસ્ટ રિવર બ્રિજ છે ઇન્ડિયાનો થર્ડ લોન્ગેસ્ટ રિવર બ્રિજ છે આ તમે ખાસ યાદ કરજો અને નોટ ડાઉન પણ કરી લેજો તો આ જે ગાંધી મહાત્મા ગાંધી સેતુ બ્રિજ છે તો તે બિહારમાં છે ગંગા નદી ઉપર છે સાઉથ પટનાને નોર્થ હજીપુર સાથે કનેક્ટ કરે છે અને ઇન્ડિયાનો થર્ડ લોન્ગેસ્ટ રિવર બ્રિજ છે ઠીક છે હવે એક ક્વેશ્ચન તમને પૂછી લઉં કે ઇન્ડિયાનો અત્યારે જે લોંગેસ્ટ રિવર બ્રિજ છે તો તે કયો છે નોર્થ ઇસ્ટ ઇન્ડિયામાં લોંગેસ્ટ રિવર બ્રિજ આવે છે અને આની જે લંબાઈ છે તો લગભગ નવ પોઈન્ટ ત્રણ કિલોમીટર જેટલી આની લંબાઈ છે તો આ વિડિયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે કે ઇન્ડિયાનો જે લોંગેસ્ટ રિવર બ્રિજ છે તો તેનું નામ શું છે અને ખાસ કરીને એક ફેમસ પર્સનાલિટીના ઉપર આ જે બ્રિજ છે તો તેનું નામ રાખવામાં આવ્યું છે અને એ ખાસ કરીને હું તમને બે સ્ટેટ જે છે તો એને કનેક્ટ કરે છે એ પણ તમને લિંક આપી દઉં તો આ તમારે યાદ રાખવાનું છે કે ઇન્ડિયાનો લોન્ગેસ્ટ લોંગેસ્ટ બ્રિજ હાલમાં કયો છે એના સિવાય બે હજાર છવ્વીસ સત્યાવીસમાં એક નવો બ્રિજ પણ બનવાનો છે અને એ જે બ્રિજ હશે ને તો તે લગભગ ઓગણીસ પોઈન્ટ વન ફાઇવ કિલોમીટરનો છે તો એ બ્રિજ હજુ બન્યો નથી એટલા માટે એના વિશે ક્વેશ્ચન નહીં આવે બ્રહ્મપુત્રા રિવર ઉપર બનવાનો છે અને આસામ અને મેઘાલયની વચ્ચે બનશે તો એના વિશે ક્વેશ્ચન નહીં આવે પણ અત્યારે હાલમાં જે બ્રિજ એક્ઝિસ્ટ કરે છે એનું નામ તમારે કહેવાનું છે અને કયા બે સ્ટેટને કનેક્ટ કરે છે એ પણ તમે કહેશો તો વધારે સારું ઠીક છે મેં એની લંબાઈ તમને ઓલરેડી કીધી છે અને એક ફેમસ પર્સનાલિટી ઉપર એનું જે નામ છે તો એ રાખવામાં આવ્યું છે ઠીક છે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તે ઢોલના બારામાં છે હવે આ જે ઢોલ છે ને તો તેનું બીજું નામ શું છે તો એશિયાટિક વાઇલ્ડ ડોગ છે આનું બીજું નામ છે એશિયાટિક વાઇલ્ડ ડોગ તરીકે પણ ફેમસ છે અને ઇન્ડિયન વાઇલ્ડ ડોગ તરીકે કે પણ આને ઓળખવામાં આવે છે તો અત્યારે આ ઢોલ ન્યૂઝમાં કેમ હતો ઓલરેડી યુપીએસએ આના વિશે એન્વાયરમેન્ટમાં ક્વેશ્ચન પૂછેલો છે એના હિસાબથી જે આર્ટિકલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થાય છે તો જો અત્યારે ખાસ કરીને જે વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટી ઇન્ડિયા એના સિવાય યુનિવર્સિટી ઓફ ફ્લોરિડા વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન ટ્રસ્ટ નેશ નેશનલ સેન્ટર ફોર બાયોલોજીકલ સાયન્સ તો આ બધા જે ઇન્સ્ટિટ્યુશન છે તો એના સાયન્ટિસ્ટે એક સ્ટડી પેપરને પબ્લિશ કર્યું છે અને એ જે સ્ટડી પેપર છે તો તેનું નામ શું છે આ સ્ટ્રેટેજીક રોડમેપ ફોર કન્ઝર્વિંગ એન્ડેજર ઢોલ ઠીક છે બહુ ઇમ્પોર્ટન્ટ છે આ સ્ટ્રેટેજિક રોડમેપ ફોર કન્ઝર્વિંગ એન્ડેજર ઢોલ ઇન ઇન્ડિયા તો આ જે રિસર્ચ પેપર છે તો તેની જે ફાઇન્ડિંગ છે તો તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો એના પહેલાં હું તમને આ જે ઢોલ છે ને એના વિશે કેટલીક સ્ટેટિક ઇન્ફોર્મેશન આપી દઉં કારણ કે યુપીએસસી આ જે સ્ટેટિક ઇન્ફોર્મેશન છે તો એના ઉપરથી પ્રિયસ ઇયરમાં ક્વેશ્ચન પૂછેલો છે તો ઢોલના બીજા નામ કયા છે તો બીજા નામ મેં તમને પહેલાં પણ કીધું કે આ જે ઢોલ છે તો એક એશિયાટિક વાઇલ્ડ ડોગ છે એટલે કે એક જંગલી કુતરો છે અને આનું બીજું નામ એશિયાટિક વાઇલ્ડ ડોગ છે ઇન્ડિયન વાઇલ્ડ ડોગ છે એના સિવાય વિસલિંગ ડોગ છે રેડ ડોગ છે અને માઉન્ટેન વુલ્ફ તો આ બધા નામે ઢોલને ઓળખવામાં આવે છે તો યુપીએસએ તમને કન્ફ્યુઝ કરવા હોય તો આ પ્રકારના બીજા નામ યુઝ કરીને પણ તમને ક્વેશ્ચન પૂછી શકે છે તો તમારે યાદ રાખવું છે કે આ બધા એના નિકનેમ છે અને ખાસ કરીને જો આ આ સ્ટેટમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ઇન્ડિયામાં ટાઈગર સિવાય ઇન્ડિયામાં ટાઈગર સિવાય એકમાત્ર એવું લાર્જ કાર્નિવર છે કાર્નિવરનો મતલબ શું થાય જે પ્રાણીઓનો શિકાર કરીને પોતાનું ભોજન લેતા હોય અને કહેવાય માંસ પક્ષી શું કહેવાય માંસ પક્ષી એને કાર્નિવરસ કહેવાય અને જે ઓમની વરસ છે તો તે માંસ પણ ખાતા હોય છે એના સિવાય ખાસ કરીને જે જે કહેવાય ને કે જે હરિયા જે વનસ્પતિ હોય તો એને પણ કન્ઝ્યુમ કરતા હોય છે અને જે હરબી વર્ષ હોય તો તે ફક્ત જે વનસ્પતિ હોય તો એને જે પોતાનો ખોરાક તરીકે લેતા હોય છે તો આ ડિફરન્સ પણ તમારે યાદ રાખવાનું છે તો અત્યારનું સ્ટેટમેન્ટ શું છે કે જે ઢોલ છે ઢોલ તો તે ખાસ કરીને ટાઈગર સિવાય એકમાત્ર એવું કાર્નિવર્સ લાર્જ એનિમલ છે ઇન્ડિયાનું કે જે આયુષ્યનના એન્ડેન્જર્ડ કેટેગરીમાં છે તો આનું તમારે સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે કે જે ઢોલ છે ને તો તે આયુષ્યમાં કઈ કઈ કેટેગરીમાં આવે છે તો એન્ડેન્જર કેટેગરીમાં આવે છે તો તમારે નોટ ડાઉન કરો ત્યારે એટલું પણ લખવાનું કે ઢોલ પછી આયુષ્ય અને પછી લખી દેવાનું એન્ડેન્જર કારણ કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો આ જે સ્ટેટમેન્ટ છે તો તમારે યાદ રાખવાના છે હવે અત્યારે જે સ્ટડી પેપર રિલીઝ થયું તો તેમાં કઈ કી ફાઇન્ડિંગ મળી છે ને તો આ ઇમ્પોર્ટન્ટ છે તો જો ખાસ કરીને જે કર્ણાટકા છે મહારાષ્ટ્ર છે અને મધ્યપ્રદેશ તો આ ત્રણ સ્ટેટે જે ઢોલ છે તો તેના કન્ઝર્વેશન માટે ખૂબ જ સારું એવું યોગદાન આપેલું છે સારું એવું કાર્ય કર્યું છે અને ખાસ કરીને જે ઢોલ છે તો તેનું જે ફોરેસ્ટ હેબિટેટ છે તો તેને કન્સોલિડેટ કરવામાં એના સિવાય જે ઢોલ માટેનું જે પ્રે છે પ્રેનો મતલબ થાય શિકાર ખાસ કરીને જે પણ પ્રાણીઓ હોય તો એનો પર્ટિક્યુલર શિકાર હોય જેવી રીતે જે વાઘ છે તો તેનું જે શિકાર છે તો તે હરણ હોય છે તો એવી રીતે જે ઢોલ છે તો તે પણ આવી રીતે જે પણ એનિમલ હોય તો એના ઉપર શિકાર કરીને પોતાનું જે જીવન છે તો તે ચલાવે છે તો આ ત્રણેય જે સ્ટેટ છે તો તેને ઢોલના હેબિટાટને ઇમ્પ્રુવ કરવા માટે એના સિવાય એનો જે શિકાર છે તો તેને તેની જે ડેન્સિટી છે તો તેને વધારવા માટે સારું એવું કાર્ય કર્યું છે પરંતુ કેટલાક સ્ટેટ એવા છે જેનું પરફોર્મન્સ સારું રહ્યું નથી તો એ સ્ટેટ કયા છે તો અરુણાચલ પ્રદેશ છે છત્તીસગઢ છે ઓડિશા છે તેલંગાણા છે અને ગોવા તો આટલા જે સ્ટેટ છે તો તેનું પરફોર્મન્સ ક્યાંક ને ક્યાંક સારું રહ્યું નથી અને આ જે રિપોર્ટ છે તો તેમાં એવું સજેશન આપવામાં આવ્યું છે કે આ જે બધા સ્ટેટ છે તો તેને ઢોલના કન્ઝર્વેશન માટે હજુ પણ એફર્ટ્સ લગાવવાની જરૂર છે એના સિવાય ખાસ કરીને જે ઇસ્ટર્ન ઘાટમાં જે આંધ્રપ્રદેશ છે તેલંગાણા છે અને ઓડિશા તો આ ત્રણેય સ્ટેટે પણ ઢોલનું હેબિટાટની જે કન્ડિશન છે એના સિવાય જે પ્રેની ડેન્સિટી છે તો તેને વધારવાની જરૂર છે આ તો મેં તમને ઇન્ફોર્મેશન કહી દીધી છે અને એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે તો તમારે યાદ રાખવાનું છે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે યંગ સાયન્ટિસ્ટ અવોર્ડના બારમાં છે તો જો આ જે યંગ સાયન્ટિસ્ટ અવોર્ડ છે તો તે સૌથી પહેલાં તમારે એટલું જ યાદ રાખવાનું છે કે કોના દ્વારા આપવામાં આવે છે તો યંગ સાયન્ટિસ્ટ અવોર્ડ આપવામાં આવે છે સીએસઆઈઆર કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ દ્વારા આજે અવોર્ડ છે તો તે આપવામાં આવે છે તો ક્વેશ્ચન અહીંયાથી જ બનશે કે યંગ સાયન્ટિસ્ટ અવોર્ડ રિસન્ટલી ન્યૂઝમાં હતો તો આજે જે છે તો તે કોના દ્વારા આપવામાં આવે છે તો સીએસઆઈઆર દ્વારા આજે જે અવોર્ડ છે તે આપવામાં આવે છે તો આ તમને ખબર પડી ગઈ તો કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ દ્વારા જે અવોર્ડ છે તે યંગ સાયન્ટિસ્ટ અવોર્ડ આપવામાં આવે છે અને કોને આપવામાં આવે છે તો જો આપવામાં તો ખાસ કરીને સીએસઆઈઆરના જે વેરિયસ ઇન્સ્ટિટ્યુશન છે સીએસઆઈઆર ખૂબ જ મોટી બોડી છે અને એના વેરિયસ ઇન્સ્ટિટ્યુશન ઇન્ડિયાની અંદર કાર્ય કરે સીએસઆઈઆરના વેરીસ ઇન્સ્ટિટ્યુશનની અંદર જે પણ સાયન્ટિસ્ટ કાર્ય કરે છે વિરિયસ સાયન્સની ફિલ્ડમાં જેવી રીતે બાયોલોજિકલ સાયન્સ છે કેમિકલ સાયન્સ છે અર્થ સાયન્સ છે એટમોસ્પિયરિક સાયન્સ છે ઓશિયન સાયન્સ છે પ્લાનેટરી સાયન્સ છે એન્જિનિયરિંગ સાયન્સ છે ફિઝિકલ સાયન્સ છે તો વેરીય ફિલ્ડ ની અંદર જે પણ સાયન્ટિસ્ટ કાર્ય કરે છે તો તેમના વર્કને રેકોગ્નાઇઝ કરવા માટે આ જે અવોર્ડ છે તો તે આપવામાં આવે છે અને અવોર્ડની અંદર એક સિટેશન આપવામાં આવે છે પચાસ હજારને કેશ પ્રાઇઝ આપવામાં આવે છે અને પ્લેક આપવામાં આવે છે તો આ બધું યાદ રાખવાનું જરૂર નથી ક્વેશ્ચન એટલો જ આવશે કે જે યંગ સાયન્ટિસ્ટ અવોર્ડ છે તો તે કોના દ્વારા આપવામાં આવે છે તો સીએસઆઈઆર દ્વારા આપવામાં આવે છે તો આ તમારે યાદ રાખવાનું છે હવે હું તમને આનાથી જ એક લિંક કરીને ક્વેશ્ચન પૂછું છું કે જે યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ છે યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ જેને હિન્દીમાં યુવિકા કાર્યક્રમ યુવિકા કાર્યક્રમ પણ કહે છે તો આપણ તમારે કહેવાનું છે વિડિયોના કમેન્ટ બોક્સમાં કે આ યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ કોના દ્વારા શરૂ કરવામાં આવે છે બહુ જ ફેમસ ઇન્સ્ટિટ્યૂટ છે ઇન્ડિયાનું અને તમને બધાને એના વિશે ખબર જ હશે સો ટકા હું રાખું છું કે તમે આના વિશેનો જે આન્સર છે તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આપશો કે યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ કોના દ્વારા શરૂ કરવામાં આવે છે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમારે કહેવાનું છે અને એક વાત એ પણ કે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે તો ત્યાંથી પણ તમે ચેનલ સાથે જોઈન થઈ જજો કારણ કે જે પણ જ્યારે પણ વિડીયો અપલોડ થાય તો ત્યારે તેની જે નોટિફિકેશન છે તો ત્યાં તમને મળતી રહેશે અને અદર કોઈ પણ ઇન્ફોર્મેશન હોય તો ત્યાં હું શેર કરતો રહું છું જે સારી સારી વાતો હોય એ તો તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં ત્યાંથી પણ જોઈન થઈ શકો છો ઠીક છે પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તે મુલાપેરીયા ડેમના બારમાં છે તો આજે મુલ્લાપેરીયા ડેમ છે એક્ઝામ નો પોઈન્ટ ઓફ વ્યુ ખુબ જ ઇમ્પોર્ટન્ટ છે અને અત્યારે ન્યુઝમાં કેમ છે એ પેલા હું તમને કહી દઉં તો ખાસ કરીને જે ઇડુકી ડિસ્ટ્રિક્ટના વેરિયસ રેસીડન્ટ છે ઇડુકી ડિસ્ટ્રિક્ટના વેરિયસ રેસિડેન્ટ હવે ઇડુકી ડિસ્ટ્રિક કયા સ્ટેટમાં છે તો કેરળમાં તમને ખબર છે કે ગયા વર્ષે આ જે ઇડુકી ડિસ્ટ્રિક્ટમાં જે ડેમ આવી છે ઇડુકી ડેમ તો એમાં ખૂબ જ પૂર આવ્યું હતું અને કેરેલાના લોકોએ ખૂબ જ મોટું જે કહેવાય ને કે નુકસાનનો સામનો પણ કરવો પડ્યો હતો તો તમને ખબર હશે ગયા વર્ષે ખાસ કરીને ખૂબ જ મોટો એક ડિઝાસ્ટર થયો હતો તો અત્યારે ન્યૂઝ એ છે કે જે ઇડુકી ડિસ્ટ્રિક્ટ છે કેરેલાનું તો ત્યાંના જે રેસિડન્ટ લોકો છે તો તે લોકોએ સુપ્રીમ કોર્ટની અંદર એક પિટિશન ફાઇલ કરી છે અને આ પિટિશન ફાઇલ કરી તો એમાં એવું ડિમાન્ડ કરવામાં આવી છે કે જે પેરિયા ડેમ છે તો આ મુલ્લા ડેમ ડેમનું જે વોટર લેવલ છે તો તેને રિડ્યુસ કરવામાં આવે અને કેટલા લેવલ સુધી રિડ્યુસ કરવામાં આવે તો ખાસ કરીને 130 ત્રીસ ફૂટ સુધીની જે હાઈટ છે તો ત્યાં સુધી આ જે ડેમનું જે વોટર લેવલ છે તો તેને રિડ્યુસ કરવામાં આવે અને હવે આવી જે ડિમાન્ડ છે તો એ કેમ કરવામાં આવી છે તો કારણ કે આ જે ડેમ છે તો તેની અંદર ભૂકંપ આવવાની સંભાવના છે અને ભવિષ્યમાં જો ફ્લડ આવે તો જે ઇડુકી ડિસ્ટ્રિક્ટને ભૂતકાળમાં જે પણ નુકસાનનો સામનો કરવો પડે તો એક વખત ફરીથી આવી સિચ્યુએશન ઊભી થઈ શકે છે તો આ જ વસ્તુને ધ્યાનમાં લઈને જે ઇડુકી ડિસ્ટ્રિક્ટના જે રેસિડન્ટ છે તો આ લોકો સુપ્રીમ કોર્ટમાં એક પ્લિયા ફાઇલ કરી છે અને આના વિશેની જે સુણવાઈ છે તો સુપ્રીમ કોર્ટ ચોવીસ ઓગસ્ટના દિવસે કરવાની છે એના હિસાબથી જ અત્યારે પેરિયા ડેમ ન્યૂઝમાં છે તો અમે તમને બેકગ્રાઉન્ડ કીધું હવે એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ શું છે તો ખાસ કરીને જે પેરિયા ડેમ છે તો એના વિશે ક્વેશ્ચન આવી શકે છે તો જો સૌથી પહેલાં તો એટલું તમારે યાદ રાખવાનું છે બહુ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે અને તમે ખાસ નોટડાઉન કરજો કે જે પેરિયા ડેમ છે ને તો તે લોકેટેડ કયા સ્ટેટમાં છે કેરલામાં યાદ રાખજો કયા સ્ટેટમાં આવેલી છે તો કેરેલામાં પરંતુ પરંતુ આ જે ડેમ છે તો તેને ઓપરેટ અને મેન્ટેન કોના દ્વારા કરવામાં આવે છે તમિલનાડુ દ્વારા બસ અહીંયાથી જ ક્વેશ્ચન આવશે યુપીએસસી તમને કન્ફ્યુઝ કરવું હશે તો આ જ પૂછવામાં આવશે કે જે મુલાપિરિયા ડેમ ઇઝ લોકેટેડ ઇન ધ સ્ટેટ ઓફ કેરલા એન્ડ ઇટ ઇઝ મેન્ટેન એન્ડ ઓપરેટેડ બાય કેરલા તો આ સ્ટેટમેન્ટ કેવું હશે રોંગ હશે કારણ કે તમે અડધું સ્ટેટમેન્ટ વાંચશો અને જવાબ ને સાચો ટીક કરી દેશો પરંતુ પાછળનું સ્ટેટમેન્ટ રોંગ હશે કારણ કે આને ઓપરેટ અને મેન્ટેન કોણ કરે છે તો તમિલનાડુ ગવર્મેન્ટ દ્વારા આ જે ડેમ છે તો તેને ઓપરેટ અને મેઇન્ટેન કરવામાં આવે છે હવે જો આ જે ડેમ છે તો તે ખાસ કરીને જે મુલ્લાર રિવર અને જે પેરિયાર રિવર જે કેરલામાં આવી છે ઇડુકી ડિસ્ટ્રિક્ટમાં તો આના કોન્ફ્લુઅન્સ ઉપર આ જે ડેમ છે તો તેને કન્સ્ટ્રક્ટ કરવામાં આવી છે અને એના હિસાબથી આનું નામ શું રાખવામાં આવે છે મુલ્લા પેલિયાર સમજી ગયા મુલ્લા પેરિયાર નામ કેમ રાખવામાં આવ્યું કારણ કે જે મુલ્લાર રિવર છે અને પેરિયાર રિવર આ બંનેના કોન્ફ્લુઅન્સ ઉપર કેરલા કેરાલા ડિસ્ટ્રિક્ટમાં આ જે ડેમ છે તો તેને કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે અને એના હિસાબથી આ જે ડેમ છે તો તેનું નામ રાખવામાં આવ્યું છે મુલ્લા પેરિયાર ડેમ અને આ જે ડેમ છે તો તેનું કન્સ્ટ્રક્શન ક્યારે શરૂ થયું હતું તો નાઇન્ટીન સોરી એટીન નાઇન્ટી સેવનથી લઈને એટીન નાઇન્ટી ફાઇવ સુધી આજે ડેમ છે તો તેનું કન્સ્ટ્રક્શન વર્ક ચાલુ હતું અને એક વખત આ ડેમ બની ગયા પછી એક વખત આ ડેમ બની ગયા પછી જો આની પહેલાં શું હતું કે ખાસ કરીને જે પેરિયાર રિવર છે ને તો તેનો ફ્લો ક્યાં જતો હતો તો અરેબિયન સી છે તો ત્યાં એનો ફ્લો જતો હતો કેરલામાંથી પરંતુ જ્યારે આ ડેમ બનાવી દીધી એના પછી આનો જે ફ્લો છે તો તેને ક્યાં ડાયવર્ટ કરી દેવામાં આવ્યો તો બે ઓફ બંગાલ તરફ ખાસ કરીને જે તમિલનાડુ રીજન છે તો એ તરફ જે નદીનો ફ્લો છે તો તેને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો અને એનાથી એનાથી થયું શું કે ખાસ કરીને કેર જે તમિલનાડુ છે તો એનું જે મદુરાઈ રીજન છે અહીંયા ધ્યાન આપો કે પહેલાં શું હતું કે ફ્લો છે નદીનો ફ્લો અરેબિયન સીમા જતો હતો પરંતુ ડેમ બન્યા પછી આનો જે ફ્લો છે તો તેને બે ઓફ બંગાલ તરફ કરી દેવામાં આવ્યો આ એક ભારત છે ઠીક છે આ તમે અત્યારે ઇમેજિન કર લો આ એક ભારત છે ઠીક છે ભારતનો સધર્ન પાર્ટ છે અહીંયા કેરલા છે અને અહીંયા તમિલનાડુ છે તો પહેલા શું હતું કે જે પેરિયાર રિવર છે ને તો તે આ સાઈડ જતી હતી પરંતુ ડેમ બન્યા પછી આ જે રિવર છે તો તેને કઈ સાઈડ કરી દેવામાં આવી તો બે ઓફ તરફ એને ફ્લો કરી દેવામાં આવ્યો અને એનાથી શું થયું કે તમિલનાડુનું જે પણ મદુરાઈ રીજન છે તો ત્યાં ખાસ કરીને જે એરિડ એરિયા તો જ્યાં રેન એટલી બધી થતી ન હતી તો ત્યાં જે વોટર છે તો તેને પ્રોવાઈડ કરવા માટે આ પ્રકારના જે સ્ટેપ છે તો લેવામાં આવ્યા હતા તો આ પણ મેં તમને કહી દીધું હવે જો ખાસ કરીને આજે મેં તમને પહેલાં કીધું કે ડેમ તો કેરલામાં આવી છે પરંતુ એને ઓપરેટ કોણ કરે છે તમિલનાડુ તો આવું કઈ રીતે થયું તો જો ખાસ કરીને એક એટીન એટી સિક્સમાં એક લીઝ એગ્રીમેન્ટ થયો હતો અને આ જે લીઝ એગ્રીમેન્ટ છે તો તે કેટલા વર્ષ માટે હતો નવસો ને નવ્વાણું વર્ષ માટે જો બહુ જ મોટો એગ્રીમેન્ટ છે નવસો ને નવ્વાણું વર્ષ માટે આ જે એગ્રીમેન્ટ છે લીઝ એગ્રીમેન્ટ તો એ થયો હતો અને આ લીઝ એગ્રીમેન્ટના હિસાબથી જે ખાસ કરીને જે ત્રવણકોર છે તો તેના મહારાજા હતા અહીંયા ધ્યાન આપો ત્રવણકોરના મહારાજાએ ખાસ કરીને જે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા છે આ જે બ્રિટિશ સમયની વાત છે બ્રિટિશ સમયના જે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા વચ્ચે આ લીઝ એગ્રીમેન્ટ થયો નવસો અને વર્ષ માટે કે આ જે જે ડેમ છે તો તો લોકેટેડ રહેશે પરંતુ એને ઓપરેટ કોણ કરશે તો ખાસ કરીને તમિલનાડુ ગવર્મેન્ટ છે તો તેના દ્વારા ઓપરેટ કરવામાં આવશે તો આ બધા મેં તમને બેઝિક ફેક્ટ કીધા છે તો તમારે યાદ રાખવાનું છે એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના બારામાં છે તો જો કન્ટેમ્પ ઓફ કોર્ટ અત્યારે કેમ ન્યૂઝમાં છે તો તમને ખબર છે કે જે પ્રશાંત ભૂષણ એક એડવોકેટ પણ છે અને એક એક્ટિવિસ્ટ પણ છે તો આમને આથી થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં આપણા જે ચીફ જસ્ટિસ છે તો તેમનો એક બુલેટ ઉપર એક ફોટો વાયરલ કર્યો હતો અને એના જ હિસાબથી જે આપણે કહેવાય ને કે જે ચીફ જસ્ટિસ છે તો તેનું અપમાન થયું હતું અને એ જ જે અપમાન છે તો આ બધી એક્ટિવિટીને ધ્યાનમાં લઈને જે સુપ્રીમ કોર્ટ છે તો તેમણે પ્રશાંત ભૂષણના અગેન્સ્ટમાં જે કન્ટેમ્પ ઓફ કોર્ટની જે પ્રોસીડિંગ છે તો તે શરૂ કરી છે તો આ કન્ટેક્સ્ટ આપી માટે ઇમ્પોર્ટન્ટ નથી પરંતુ અહીંયા જે ટર્મ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝમાં છે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ તો તેના વિશે આપણને બેઝિક ઇન્ફોર્મેશન હોવી જોઈએ ડાયરેક્ટ આ પ્રકારના જે ક્વેશ્ચન છે તો તે આવી શકે છે તો જો ખાસ કરીને આ જે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ છે તો તેનો મેઇનલી મકસદ શું છે આ કોન્સેપ્ટને લાવવાનો મેઇનલી મકસદ શું છે તો જો મકસદ એ છે કે જે ઇન્ડિયાના જુડિશિયલ ઇન્સ્ટિટ્યુશન છે ખાસ કરીને હાઈકોર્ટ છે સુપ્રીમ કોર્ટ છે તો આ બધા જે જુડિશિયલ ઇન્સ્ટિટ્યુશન છે તો તેની જે ઇન્ડિપેન્ડન્સ છે તો તેને મેન્ટેન રાખવા માટે એના સિવાય એની જે પ્રેસ્ટિજ છે તો તેને મેન્ટેન રાખવા માટે એની જે ઇજ્જત છે તો તેને બનાવી રાખવા માટે આ પ્રકારના જે કોન્સેપ્ટ છે તો તેને ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે અને ખાસ કરીને અમુક લોકો જે ફાલતુની અનવોરન્ટેડ ક્રિટિસિઝમ કરતા હોય છે તો તેવા લોકોને અટકાવવા માટે અને એવા લોકો કોઈપણ પ્રકારની જે આ ઓથોરિટી આ જે ઇન્સ્ટિટ્યુશન છે તો તેની ઓથોરિટીને કમ કરવાનો કોઈ પણ પ્રયાસ કરે તો આવા લોકોને પનિશમેન્ટ કરવા માટે એક લીગલ મિકેનિઝમ છે શું છે લીગલ મિકેનિઝમ છે કારણ કે આજે જે કહેવાય ને કે કન્ટેપ્ટ ઓફ કોર્ટને એક સ્ટેચ્યુટરી બિઝીસ પણ મળેલું છે તે પણ હું તમને કહેવાનો છું તો આ તમારે યાદ રાખવાનું છે કે કોઈપણ વ્યક્તિ ફાલતુની જે જ્યુડિશિયલ ઇન્સ્ટિટ્યુશનની ક્રિટિઝમ કરે અને એની ઓથોરિટીને ઓછી કરવાનો પ્રયત્ન કરે તો આવા લોકોને પનિશન લીગલ છે છે તો તો આ આ તમને ખબર પડી ગઈ હવે ઓફ તેને કોઈ સ્ટેચ્યુટરી બેઝિસ મળેલું છે કે નહીં તો મળેલું છે કારણ કે નાઇન્ટીન સેવન્ટી વનમાં એક્ટ પસાર કરવામાં આવ્યો હતો અને એ જે એક્ટ છે એનું નામ શું હતું કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એક્ટ નાઇન્ટીન સેવન્ટી વન આ તો આ પણ તમારે યાદ રાખવાનું છે કે જે કન્ટેપ્ટ ઓફ કોર્ટ પ્રોસિડિંગ છે તો તેને એક લીગલ સ્ટેચ્યુટરી બેઝિસ આપવામાં આવ્યું છે અને એને માટેનો એક એક્ટ પસાર કરવામાં આવ્યો છે નાઇન્ટીન સેવન્ટી વનમાં જેનું નામ છે કન્ટેમ્પ ઓફ કોર્ટ એક્ટ નાઇન્ટીન સેવન્ટી વન અને એના હિસાબથી આને એક સેચ્યુટરી બેઝિસ આપવામાં આવ્યું છે અને આપણું જે કોન્સ્ટિટ્યુશન છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન તો એમાં જે ફંડામેન્ટલ રાઇટ છે તમને ખબર છે કે આપણો ફંડામેન્ટલ રાઇટમાં આર્ટિકલ નાઇન્ટીન છે તો તે દરેક લોકોને ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન આપે છે પરંતુ એમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તમને ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન તો મળી છે પરંતુ આ રીઝનેબલ રિસ્ટ્રિક્શન સાથે છે સમજો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ તમને બધાને કહેવામાં આવ્યું છે કે ભાઈ તમને ફંડામેન્ટલ રાઇટ છે તમે તમને ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન છે પણ એવું નથી કે તમે મન ફાય એ વ્યક્તિને ગમે તે રીતે બોલો વ્યક્તિને અબ્યુઝ કરો કોઈપણ ઇન્સ્ટિટ્યુશનને મનફાય એમ ક્રિટિસાઈઝ કરો તમે કોઈ પણ વ્યક્તિને બોલો તો એની પાછળ રીઝનેબલ રિસ્ટ્રિક્શન હોવી જોઈએ સમજી ગયા તો અત્યારે આપણું જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે તો એમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે વ્યક્તિને ફંડામેન્ટલ રાઇટ તો મળેલા છે પણ એ રિઝનેબલ રિસ્ટ્રિક્શન સાથે છે અને જે રીઝનેબલ રિસ્ટ્રિક્શન છે તો તેમાં કન્ટેમ્પ ઓફ કોર્ટનો પણ સમાવેશ થાય છે સમજી ગયા તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે હવે કન્ટેમ્પનો મતલબ શું થાય એ પણ હું તમને કહી દઉં કે અવહેલના અવહેલના આપણે આનો મતલબ સમજી શકીએ અથવા તો કહેવાય કે જે જે કોર્ટ છે તો તો તેની તેની કે એની જે જે એ ઇન્સ્ટિટ્યુશન છે પ્રેસ્ટીજ થાય એવું કોઈ કાર્ય કરવામાં આવે કોર્ટની અવહેલના કરવામાં આવે તો આને કન્ટેમ્પ ઓફ કોર્ટ કહેવામાં આવે છે કોર્ટે કોઈ ઓર્ડર આપ્યો તો એને માનવામાં ન આવે તો આને પણ કન્ટેમ્પ ઓફ કોર્ટ કહેવાય છે કોર્ટે કીધું હોય કે ભાઈ તમારે ત્રીસ દિવસની અંદર આનો રિપોર્ટ આપવાનો છે અને કોઈ પણ વ્યક્તિ એને માને નહીં તો ત્યારે પણ કન્ટેમ્પ ઓફ કોર્ટ કહેવાય છે એટલે કે કોર્ટના જે આદેશની અવહેલના કરી કહેવાય સમજી ગયા તો આપણું જે કોન્સ્ટિટ્યુશન છે તો એમાં આર્ટિકલ વન ટ્વેન્ટી નાઇન જો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આર્ટિકલ વન ટ્વેન્ટી નાઇન ઓફ ધી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આને આપણે સુપ્રીમ કોર્ટને પાવર આપ્યો છે કે કોઈ પણ વ્યક્તિ સુપ્રીમ કોર્ટના ઓર્ડરનું જે સુપ્રીમ કોર્ટના જે ઓર્ડર છે તો તેને માને નહીં તો એ વ્યક્તિને પનિશમેન્ટ આપવાની જે સજા છે તો આર્ટિકલ વન ટ્વેન્ટી નાઇન તહેત સુપ્રીમ કોર્ટને આ પાવર આપેલો છે કે કોઈપણ વ્યક્તિ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર ના માને તો સુપ્રીમ કોર્ટ એને પનિશમેન્ટ આપી શકે છે એના સિવાય હાઈકોર્ટને પણ પાવર આપ્યો છે અને હાઈકોર્ટને કયા આર્ટિકલ તહેત પાવર આપ્યો છે તો આર્ટિકલ ટુ વન ફાઇવ આ યાદ રાખજો આર્ટિકલ ટુ વન ફાઈવ ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન આ જે તો તે હાઈકોર્ટને પાવર આપે છે કે કોઈપણ વ્યક્તિ હાઈકોર્ટનો ઓર્ડર ના માને તો તેને પણ જે હાઈકોર્ટ છે તો તે પનિશમેન્ટ આપી શકે છે સુપ્રીમ કોર્ટ માટે આર્ટિકલ વન ટ્વેન્ટી નાઇન હાઈકોર્ટ માટે આર્ટિકલ ટુ વન ફાઈવ તો બંને તમારે નોટ ડાઉન કરવાનું છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ઠીક છે અને આના માટેનો એક પણ મેં તમને કીધો છે અને આમાં સજા કેટલી થાય છે જુઓ ખાસ કરીને સજામાં તો જે પણ વ્યક્તિ કન્ટેમ્પ ઓફ કોર્ટ કરે છે તો તેને છ મહિના સુધીની એક સિમ્પલ ઇમ્પ્રિઝનમેન્ટ સિમ્પલ ઇમ્પ્રિઝનમેન્ટ એટલે કે એક સામાન્ય સજા થાય છે કોઈ રિગ્રેસ ઇમ્પ્રિઝનમેન્ટ નથી હોતી એટલે કે સખત કારાવાજ નથી હોતો એક સિમ્પલ ઇમ્પ્રિઝનમેન્ટ હોય છે અને એને બે હજાર રૂપિયા સુધીનો જે ફાઇન છે તો તે પણ દંડ પણ ભરવો પડતો હોય છે અને આજે કન્ટેપ ઓફ કોર્ટ નાઇન્ટીન સેવન્ટી વન એક્ટ છે તો તેમાં બે હજાર છમાં એક અમેન્ડમેન્ટ લાવવામાં આવ્યો હતો હવે અમેન્ડમેન્ટ કેમ લાવવામાં આવ્યો તો જો ખાસ કરીને ક્યારે કેવું થાય કે કોઈ વ્યક્તિએ કહેવાય ને કે કોર્ટ છે તો તેને એક એક કહેવાય ને કે એક વેલિડ રીઝનથી એનો આદેશ ના માન્યો હોય ઠીક છે હવે માની લો કે સુપ્રીમ કોર્ટે કોઈ આદેશ આપ્યો હોય અને એક વેલિડ રીઝનથી કોઈ વ્યક્તિએ કહેવાય ને કે કોર્ટનો આદેશ ના માન્યો હોય પરંતુ કોર્ટને એવું લાગે કે ભાઈ આ વ્યક્તિએ અમારો જે આદેશ છે તો તેને માન્યો નથી ને એના એના વિરુદ્ધમાં એક કન્ટેમ્પ ઓફ કોર્ટની પ્રોસિડિંગ શરૂ કરવામાં આવે પરંતુ ફ્યુચરમાં આ વ્યક્તિ સાબિત કરી દે કે ભાઈ મેં જે વસ્તુ કરી એ મેં હકીકતમાં કરી હતી અને આની પાછળ આ ટ્રૂથ રિસ્પોન્સિબલ છે એક ટ્રુથને સાબિત કરી દે એટલે કે પોતાનું જે વેલિડ રીઝન આપે તો એની જે કન્ટેપ ઓફ કોર્ટની જે પ્રોસિડિંગ છે તો તેને રોકી પણ શકાય છે અને આને માટેનો જે અમેન્ડમેન્ટ છે તો તે બે હજાર લાવવામાં આવ્યો હતો એને પહેલાં આવું હતું ને એક વખત કન્ટેપ ઓફ કોર્ટ થયા પછી એ જે વ્યક્તિ છે તો તેને મળતી હતી પરંતુ બે હજાર છમાં એમાં અમેન્ડમેન્ટ પણ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો કારણ કે ક્યારેક વ્યક્તિ સાચો પણ હોય છે તો કોર્ટને પણ આટલી ખબર પડવી જોઈએ ઠીક છે હવે જો કઈ વ્યક્તિ કઈ વસ્તુ કન્ટેપ ઓફ કોર્ટ કહેવાતી નથી જેવી રીતે આપણે કીધું કે ભાઈ કોર્ટનો આદેશ કોઈ માને નહીં કોર્ટને કોઈ ક્રિટિસાઈઝ કરે તો આ વસ્તુ કન્ટેપ ઓફ કોર્ટ છે પરંતુ દરેક કેસમાં આ નથી હવે માની લો કે ક્યારે પણ કોઈ કે કોઈ એવું કહેવાય ને કે કોર્ટે કોઈ જજમેન્ટ આપ્યું ત્યારે એને કોઈ ક્રિટિસાઈઝ કરે એક ફેર વેમાં ક્રિટિસાઈઝ કરે તો ત્યારે કન્ટેપ ઓફ કોર્ટ લાગુ પડતું નથી તો એ ક્યારે છે તો એ હું તમને કેસ પણ કહી દઉં કે નીચેના કેસમાં કન્ટેપ ઓફ કોર્ટ લાગુ પડતી નથી તો ફેર એન્ડ એક્યુરેટ રિપોર્ટિંગ ઓફ જુડિશિયલ પ્રોસિડિંગ્સ વિલ નોટ અમાઉન્ટ ટુ કન્ટેમ્પ ઓફ કોર્ટ એટલે કે જ્યારે પણ કોઈ જી જ્યુડિશિયલ પ્રોસિડિંગ ચાલતી હોય અને એના વિશે ફેર એટલે કે સાચું અને એક્યુરેટ રિપોર્ટિંગ કરવામાં આવે તો આ કેસની અંદર કહેવાય ને કે કન્ટેમ્પ ઓફ કોર્ટ લાગુ ના પડે એના સિવાય કોર્ટે કોઈ જજમેન્ટ આપ્યું હોય અને એનું એક ફેર ક્રિટિઝમ કરવામાં આવે હવે માની લો કે જે રામ મંદિર છે એના સિવાય જે રફાઇલ વિમાન છે તો આના વિશે જો કોર્ટના સુપ્રીમ કોર્ટના જે પણ જજમેન્ટ આવ્યા હવે આ જે જજમેન્ટ છે તો એનું કોઈ વ્યક્તિ એક ફેર અને એક કહેવાય ને કે એક રિઝનેબલ એનું ક્રિટિસિઝમ કરે છે તો એવું નથી કે ક્રિટિસિઝમ કર્યું એટલે એ વ્યક્તિના વિરુદ્ધમાં જે કન્ટેમ્પ ઓફ કોર્ટનો કેસ લાગુ જ કરતા એ તમારા જે ક્રિટિસિઝમ છે તો એ એક ફેર એટલે કે સાચા અને વાજબી ક્રિટિસિઝમ તમારા હોવા જોઈએ તો આ કેસમાં કન્ટેમ્પ ઓફ કોર્ટ લાગુ પડતું નથી અને જે કન્ટેપ ઓફ કોર્ટ છે તો એ બે પ્રકારના હોય છે એક સિવિલ કન્ટેપ ઓફ કોર્ટ હોય છે અને એક ક્રિમિનલ કન્ટેમ્પ ઓફ કોર્ટ હોય છે તો સિવિલનો મતલબ શું થાય જ્યારે કોઈ વ્યક્તિ વિલફુલી વિલફુલી જે કોર્ટ છે તો તેનો ઓર્ડર ડિસોબાય કરે તો ત્યારે જે કન્ટેપ ઓફ કોર્ટ થાય તો તે સિવિલ કન્ટેપ ઓફ કોર્ટ કહેવાય અને ક્રિમિનલ કન્ટેપ ઓફ કોર્ટ કોને કહેવાય જ્યારે કોઈ વ્યક્તિ વર્ડ દ્વારા સાઇન દ્વારા અને એક્શન દ્વારા જે કોર્ટ છે તો તેની ઓથોરિટીને લોઅર કરવાની કોશિશ કરે જુડિશિયલ એક્ટિવિટીમાં ઇન્ટરફિયર કરવાની કોશિશ કરે જુડિશિયલ પ્રોસીડિંગમાં ઇન્ટરફિયર કરવાની કોશિશ કરે તો ત્યારે પણ ત્યારે જે કન્ટેપ ઓફ કોર્ટ કહેવાય તો તેને ક્રિમિનલ કન્ટેપ ઓફ કોર્ટ કહેવાય તો અમે તમને બધી બેઝિક ઇન્ફોર્મેશન આપી દીધી છે હવે કોઈપણ પ્રકારનો ક્વેશ્ચન આવશે તો તમે એને આસાનીથી ટેકલ કરી શકશો એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તે સ્કોચ ગોલ્ડ અવોર્ડના બારામાં છે તો અત્યારે ન્યૂઝ શું છે આપણી જો યુનિયન મિનિસ્ટર ઓફ ટ્રાઇબલ અફેર્સ છે જેના મિનિસ્ટર છે બિરસા મુંડા તમે એમનું નામ પણ સાંભળ્યું હશે તો આ યુનિયન ટ્રાઇબલ અફેર્સ મિનિસ્ટ્રીને અત્યારે જે સ્કોચ ગોલ્ડ અવોર્ડ છે તો તે આપવામાં આવ્યો છે અને આ જે સ્કોચ ગોલ્ડ અવોર્ડ છે તો તે મિનિસ્ટર ઓફ ટ્રાઇબલ અફેર્સના એક પ્રોજેક્ટ માટે આપવામાં આવ્યો છે અને એ જે પ્રોજેક્ટ છે તો તેનું નામ શું છે એમ્પાવરમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ ટ્રાઇબલ થ્રુ આઈટી ઇનેબલ સ્કોલરશિપ સ્કીમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એમ્પાવરમેન્ટ ઓફ ટ્રાઇબલ થ્રુ આઈટી ઇનેબલ સ્કોલરશીપ સ્કીમ તો આ જે પ્રોજેક્ટ છે તો તે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સે ચાલુ કર્યો છે અને આ પ્રોજેક્ટના માટે જે સ્કોચ ગોલ્ડ અવોર્ડ છે તે મિનિસ્ટર ઓફ ટ્રાઇબલ અફેર્સને આપવામાં આવે છે તો અત્યારે સ્કોચ અવોર્ડ ન્યૂઝમાં છે તો આપણે એના વિશે બેઝિક ઇન્ફોર્મેશન લઈએ તો જો આજે જે અવોર્ડ છે તો તેને બે હજાર ત્રણમાં શરૂ કરવામાં આવ્યો તો કોના દ્વારા તો જે સ્કોચ ગ્રુપ ગ્રુપ છે સ્કોચ ગ્રુપ તો આ જે સ્કોચ ગ્રુપ છે તો તેના દ્વારા આ અવોર્ડને શરૂ કરવામાં આવ્યો હતો તમને એમ થાય કે આ સ્કોચ ગ્રુપ શું હશે તો અહીંયા મેં લખ્યું નથી પણ તમને બેઝિક ઇન્ફોર્મેશન આપું તો આ જે સ્કોચ ગ્રુપ છે તો એક થિંક ટેન્ક છે થિંક ટેન્ક શાની માટે છે ખાસ કરીને ઇન્ડિયાની અંદર જે પણ સોશિયો ઇકોનોમિક ઇશ્યુ છે તો તેના વિશે આ જે સ્કોચ ગ્રુપ છે તો તે કાર્ય કરે છે અને આ સ્કોચ ગ્રુપ દ્વારા જ બે હજાર ત્રણમાં સ્કોચ અવોર્ડને શરૂ કરવામાં આવ્યો હતો અને એક હાઇએસ્ટ સિવિલિયન ઓનર છે શાની માટે તો ઇન્ડિયા ખાસ કરીને જે ઇન્ડિયાની અંદર વેરિયસ ઇન્ડિપેન્ડન્ટ ઓર્ગનાઇઝેશન છે સિવાય જે ઇન્ડિવિડ્યુઅલ છે ઇન્સ્ટિટ્યુશન તો આ લોકોની માટે એક હાઈએ સિવિલિયન ઓનર છે જે સ્કોચ ગ્રુપ દ્વારા આપવામાં આવે છે અને કોને કોને આપવામાં આવે છે તો જે પણ લોકો અથવા તો પ્રોજેક્ટ છે અથવા તો ઇન્સ્ટિટ્યુશન છે જે ઇન્ડિયાને એક બેટર નેશન બનાવવા માટે એક સારું ભારત બનાવવા માટે કાર્ય કરે છે તો તેવા લોકોને ઇન્સ્ટિટ્યુશનને અને પ્રોજેક્ટને રેકોગ્નાઇઝ કરવા માટે આજે સ્કોચ અવોર્ડ છે તો તે આપવામાં આવે છે કઈ કઈ ફિલ્ડમાં તો ખાસ કરીને ડિજિટલ છે ફાઇનાન્શિયલ છે સોશિયલ ઇન્ક્લુઝન છે ગવર્નન્સ છે ઇન્ક્લુઝિવ ગ્રોથ છે એક્સલન્સ ઇન ટેકનોલોજી છે એપ્લિકેશન છે એનઆરસીઆઈ જે જ મુવમેન્ટ છે કો લીડર છે કોર્પોરેટ ગવર્નન્સ છે સિટીઝન સર્વિસ ડિલિવરી છે કેપેસિટી બિલ્ડિંગ છે એમ્પાવરમેન્ટ એન્ડ અદર વેરિયસ જે ઇસ્યુઝ છે તો એમાં જે પણ લોકો અથવા તો ઇન્સ્ટિટ્યુશન અથવા તો પ્રોજેક્ટ કાર્ય કરે છે તો તેને અવોર્ડ આપવામાં આવે છે કોના દ્વારા તો સ્કોચ ગ્રુપ દ્વારા આપવામાં આવે છે અને આ ઇન્સ્ટિટ્યુશન ઓર્ગનાઇઝેશન અને ઇન્ડિવિડ્યુઅલ તો આ બંનેને કહેવાયને ને કે એફર્ટ્સને રેકોગ્નાઇઝ કરે છે એટલે એવું ફક્ત નથી કે ભાઈ ફક્ત ઇન્સ્ટિટ્યુશનને આપવામાં આવે છે તો તો ઇન્ડિવ્યુજ્યુઅલને આપવામાં આવે છે બંનેના જે એફર્ટ્સ છે તો તેને રેકોગ્નાઇઝ કરે છે તો આ પણ બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે ક્વેશ્ચન આવશે તો એવો આવશે કે રિસન્ટલી સ્કોચ ગો કોને મળેલો છે મિનિસ્ટ્રી ઓફ ટ્રાઇબલ અફેર્સ મળેલો છે આ બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે તો આજના આપણે બધા આર્ટિકલ ડિસ્કસ કરી લીધા છે મેં તમને બે ત્રણ ક્વેશ્ચનો પૂછા છે તો આ વિડીયોના કમેન્ટ બોક્સમાં તમે એ જે ક્વેશ્ચન છે તો તેનો ડિટેલમાં આન્સર આપવાનો પ્રયત્ન કરશો જે પણ લોકો આન્સર આપે છે તો એના હિસાબથી જ અત્યારે વિડીયો ચાલી રહ્યા છે અને તમે આન્સર ખૂબ જ બેસ્ટ આપી રહ્યા છો એનાથી મને પણ વિડીયો બનાવવાનો ઉત્સાહ આવે છે અને બીજા લોકો પણ આન્સર આપે એવી હું આશા રાખું છું અને વિડીયો ગમે તો લાઈક કરજો અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલ વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે તો ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો અને કોઈ મિત્રો તૈયારી કરતા હોય તો તેને પણ ચેનલને રેકમેન્ડ કરી શકો છો સો થેન્ક્સ ફોર વોચિંગ તમારા બધાનો દિવસ શુભ જાય Thank you.